તમારી નોટબુક કાઢો.
રક્ષણ કરે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ને, એમાં આવશે રક્ષણ કરે એટલે રક્ષે. પેલો પછી બીજો છે ડગ્યા સિવાય અથવા એક ધારો ઉભા રહેવું, એમાં આવશે અડીખમ. આ બીજો શબ્દ સમૂહ. પછી છે કોઈ ચોક્કસ વસ્તુ બતાવતી, કમ્પ્યુટર સ્ક્રિપ્ટ, વેબસાઇટ, આ ત્રણ. અને વિસ્તાર પામતી એટલે વિસ્તરતી, આ ચાર. ચાર શબ્દ સમૂહ છે. કેટલા? પેલો છે રક્ષણ કરે એટલે રક્ષે, બીજો છે ડગ્યા સિવાય અથવા એક ધાર ઉભા રહે તો એમાં આવશે અડીખમ, એની પછી હશે કોઈ ચોક્કસ વસ્તુ બતાવતી, કમ્પ્યુટર સ્ક્રિપ્ટ, જેમાં આવશે વેબસાઇટ. અને પછી ચોથો છે વિસ્તાર પામતી, એમાં આવશે વિસ્તાર. હવે આપણે જોઈએ પાઠ બે. આ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લાસમાં વર્ગમાં ટેબલ ટીચરનું હોય ને એની સાથે અથડાઈ ગયું.
મારી બધા આવે દોઢી ધક્કા મૂકી કરીને બધા જગ્યાએ બેસી ગયા. હવે ટીચરે પૂછ્યું, સારી શિક્ષકે પૂછ્યું તો બધા શાંત બેઠા હતા, કોઈ બોલે કે કોઈ કંઈ ચાલે. સુમંત ધીરે ધીરે પહોંચે અને બોલે, સાહેબ મારાથી એક ખડિયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું. હવે સુમંત છે એ ધીમે ધીમે ઊભો થાય છે અને આવે છે આગળ અને એ કહે છે, સાહેબ મારાથી આ ખડિયો ફૂટી ગયો છે, હું તમારો ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈએ. હવે ટીચર છે, શિક્ષક જે છે એ સાચા બોલા આ છોકરા તરફ એક નીડર જોતા રહ્યું. સાચા બોલા અને નીડર છોકરા, સાચું શિક્ષક અમે બોલું એ બધા છોકરા બોલી શકતા નથી, ઘણા બીક ડર હોય, શિક્ષક આપણને સજા કરશે એના લીધે પણ ખોટું બોલતા હોય. પણ એવું નથી હોતું કે દર વખતે તમને સજા જ મળે, પણ હંમેશા ક્લાસમાં કંઈ પણ બન્યું હોય તો સાચું બોલો તો તમને કંઈ તકલીફ પડતી નથી. અને ક્લાસ હોય, ઘર હોય, કે કંઈ બહાર પડી ગયા, કોઈ પણ જગ્યાએ સાચું તમે બોલો ને તો તમને જાય તકલીફ પડતી નથી, ક્યારેક તમને સજા મળે, પણ દરેક વખતે સજા મળે એવું પણ હોતું નથી. એટલે હંમેશા સાચું બોલવાની ટેવ વિદ્યાર્થી મિત્રો રાખવાની, બરાબર. કોઈ પણ જગ્યાએ હોય તો સાચું બોલવાથી ક્યારેય કંઈ ખરાબ આપવું થતું નથી. એટલે સુમંત જે છે એ બીજા ધોરણમાં ભણે છે અને બપોરની સ્કૂલ હોય છે તો રિસેસ પૂરી થાય એટલે બધા ધક્કા ધક્કી કરે વર્ગમાં ક્લાસમાં બેસવા માટે થઈને આવે છે. એમાં એક કોકનો ધક્કો સુમંતને લાગે છે અને ટેબલ ઉપર જે સાહીનો ઘડિયો હતો એ પડી જાય છે અને ઘડિયો ફૂટી જાય છે અને ફૂટવાની સાથે સાહી નીચે ઢોળાઈ જાય છે અને આ સાહીનો ઘડિયો શિક્ષકના ટેબલ ઉપર. હવે બધા છોકરાઓ ત્યાં જાય અને પોતપોતાની જગ્યાએ બેસી જાય છે અને શિક્ષક આવે છે. એણે ફૂટેલો ખડિયો અને ઢોળાયેલી સાઈ જમીન ઉપર જોયો. એમણે એકદમ ગુસ્સે થયો અને ગામ તરફ જોયું અને કહ્યું કે આ કોનું કામ છે. વર્ગ આખો શાંત હતો, શું કામ કે શિક્ષક ખૂબ કડક હતા, ગુસ્સે થતા હતા. એટલે વર્ગ આખો શાંત, કોઈ કંઈ બોલે સુમંત ધીરે ઊભો થયો અને બોલ્યો, સાહેબ મારાથી એ ખડિયો ફૂટી ગયો છે, હું તમારો ગુનેગાર છું. કેમ કે સુમંત છે એ સાચા બોલો છોકરો હતો એટલે એણે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને સાહેબને કીધું કે મારાથી આ ભૂલ થઈ છે. શિક્ષક સાચા બોલા અને નીડર છોકરો એટલે કે સુમંત તરફ જોઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કેટલાક પ્રસંગો છે એમાં આપણે આપેલો પ્રસંગ જોયો, એમાં બાળક નીડર થાય અને કોઈના પણ ડર વગર કે સજા સ્થળ શિક્ષક સાહેબ આપશે એવો ડર રાખ્યા વગર સાચું બોલે છે તો એ નીડર છોકરો છે. કેવો છે? નીડર, કોઈથી ડરતો નથી. સાચું બોલવું હોય ત્યારે ક્યારેય કોઈનાથી બીક રખાય નહીં, એવું આપણને આ પ્રસંગ દ્વારા શીખવા મળે છે કે આપણે કોઈ પણ જગ્યાએ બોલીએ તો આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલો પ્રસંગ જોયો છે, બરાબર. એની પછી આપણે આવશે પ્રસંગ બે. તો આપણે હવે આગળ જોઈએ પ્રસંગ બે. પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયા કિલોગ્રામ હતી, તેણે 1/2 કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા અને તે લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઉભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપી દીધા હતા.